નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેગ બીએસઆર એસ આર ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ સંકટ મોચન રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના વિશે કે તેમાંથી તમને વીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે તો તે આપણે આગળ વિડીયોમાં જોશું તે કેવી રીતે તમને મળી શકે અને તેના માટે ક્યાં ક્યાં લાભ થઈ શકે અને આપણે આવી સરકારી યોજનાના આગળ પણ વિડીયો જોઈ ગયા છીએ દોસ્તો જેવા કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે આવાસ યોજના જે સરકારી યોજનાના વિડીયો છે તે આપણે આગળ પણ જોઈ ગયા છીએ તો ચાલો આપણે આ યોજનાની વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ તો હજુ સુધી કોઈ પણ વ્યુઅર્સ જે અમારી ચેનલ જોતા હોય તેને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લઈએ અને બાજુમાં આવેલ બે લાઇકોનને દબાવી જેથી અપડેટ તેમને વહેલા તે પહેલાં ધોરણે અપડેટ મળતા રહે મિત્રો તો ચાલો આપણે આગળ જોઈએ તો કે આ યોજના મારફત લાભ કોને મળી શકે તો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત આકસ્મિક રીતે મૃત્યુ થાય તેવા કુટુંબને લાભ મળવાપાત્ર છે ધારો કે મુખ્ય કમાનાર વ્યક્તિ એટલે કે સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ એકનું મૃત્યુ થાય મુખ્ય કમાનાર વ્યક્તિને તો તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અને બીજું એ કે બીપીએલ સ્કોર ઝીરોથી વીસની વચ્ચે હોવો જોઈએ જેથી તમને આ યોજનાનો લાભ મળી શકે હવે આપણે આગળ જોઈએ તો લાભ કોને મળી શકે તો એમાં અંદર કે મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર અઢાર વર્ષથી વધુ અને પાસઠ વર્ષથી ઓછી હોવી જોઈએ એટલે કે જે મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય એની ઉંમર અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ અને પાસઠ વર્ષથી નીચે હોવી જોઈએ અને આ અરજી આપણે અવસાન પામ્યાના બે વર્ષની અંદર કરવી જરૂરી છે જેથી કરીને આ યોજનાનો લાભ તમને મળી શકે અને આગળ આપણે જોયું કે બીપીએલ સ્કોર થી વીસ હોવો જોઈએ તો આ તમને યોજનાનો લાભ મળશે જેથી કરીને આ યોજનાનો લાભ તમે લઈ શકો અને લાભમાં શું મળે લાભ મળે તો શું મળે તો કે મુખ્ય કમાનારનું મૃત્યુ થતાં કુટુંબને શું મળે તો કે વીસ હજારની સહાય ચેકથી મળે છે એટલે કે ચેક દ્વારા સરકાર સ્ત્રી તેમના ખાતામાં જમા કરે છે એટલે જેને આ યોજનાનો લાભ મળે તેને ચેક સ્વરૂપે આ રકમ ચૂકવવામાં આવે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે આ અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી તો તે આપણે આગળ વિડીયોમાં જોશું તે અરજી કરવા માટે આપણે સંકટ મોચન રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જે હાલમાં હમણાં જ બહાર પડી છે તે આપને મળે છે અવસાન થયાના બે વર્ષની અંદર અરજી કરો તો જ આ વીસ હજાર રૂપિયા મળે છે એટલે કે કુટુંબના મેન વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો બે વર્ષની અંદર આ અરજી કરવાની હોય છે જેથી કરીને બધાને જેને આ યોજનાનો લાભ લેવો હોય તેને વીસ હજાર રૂપિયા મળી શકે છે તો આ યોજનાની અરજી ક્યાં કરવી તો કે યોજના હેઠળ શહેર કે ગ્રામ્યના તમામ વિસ્તાર માટે સંબંધિત તાલુકા અધિકારશ્રીઓને અરજી કરવાની હોય છે ત્યારબાદ આપણે નોંધ જોઈએ તો કે આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદાર શ્રીઓને હોય છે એટલે કે આ યોજનાની સંપૂર્ણ સત્તા તાલુકા મામલતદાર શ્રીઓના હાથમાં હોય છે એટલે કે બધી જ સહાય રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાની રકમ પાસ કરવાની યોજ પાસ કરવાની સત્તા તાલુકા મામલતદાર શ્રીઓના સિરે હોય છે ત્યારબાદ હવે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે પણ તમારા વિસ્તારના આજુબાજુના જરૂરિયાતમંદ વ્યક્તિઓના આ યોજના વિશેની માહિતી આપી શકો છો અને તમે પણ બીજાને મદદરૂપ થઈ શકો છો તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા ટેકનિકલ અને સરકારી યોજનાના વિડીયો જોવા મ માટે જોતા રહો ટેક ડીએસઆર ચેનલ